માંગરોળના ગોપાલકૃષ્ણ ગૌશાળા ખાતે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના પૂર્વ સાંસદ સભ્ય મહેશગીરી બાપુ મુલાકાતે આવ્યા હતા, તેમજ વહીવટી કામગીરી જોઈ ગૌશાળા સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે મૂંગા જીવ અને ગાયોની સેવા કરવી એક મોટી ભૂમિકા છે, જે કરવું સહેલું નથી. સૌને જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ અને જય ગૌ માતા. સનાતન ધર્મમાં ગૌ સેવા એ મુખ્યત્વે હોય છે. માંગરોળના આ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાના અંદર આવીને પ્રથમ દ્રષ્ટ્યા જ બહુ પ્રભાવિત થયો અને જે રીતના ગાયની સેવા, સંચાલન અને વ્યવસ્થા એ જોઈ તો ખૂબ અભિભૂત થયો. ઘણી જગ્યાએ સામાન્ય રીતે ગૌશાળા ફક્ત ગાયોનો ખડકલો કરી દે અને માળિયું બાળિયું બનાવી દે ને એવું બધું હોય, પણ અહીંયા બહુ સુવ્યવસ્થિત રીતે ગાયોને રાખવામાં આવી, એનું સંચાલન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. ચોખ્ખાઈ જોઈને ખૂબ આનંદ થયો. એટલે વેલજીભાઈ, લિનેશભાઈ આ અને બધી જ ટીમ આમની જે છે, ગૌ સેવકો છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવી ગૌશાળા જોઈને મેં મારી એક બે અપેક્ષાઓ પણ એમને કીધી કે સનાતન ધર્મમાં જે કામધેનુ ગાય ને એની બધી વાતો આપણે સાંભળી છે, તો એક સદૃઢ વ્યક્તિત્વ હોય તો એની પાસે માણસ અપેક્ષા રાખે. એવી રીતના આવી સદૃઢ ગૌશાળા જોઈ તો મને અપેક્ષા થઈ કે આપણી જે પરંપરા છે એને બચાવવા માટે હજી આપણે કંઈક કરી શકીએ. મને મારી ક્યાંય પણ જરૂર હોય એમને તો મેં પણ મારી એ સહમતિ આપી છે કે આપ ક્યારેય મને કહેજો તો હું સાથે જ છું. ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આમની સેવાને વંદન કરું છું.